બાળકો, આપણે દરરોજ રમતો રમીએ છીએ, પણ આજે આપણે એક નવી રમત રમવી છે. એ રમતમાં કેવી રીતે રમશું? તો કે મેં તમારી સામે થોડા કાર્ડ મૂક્યા છે, તમે પણ કાર્ડ મૂકી શકો. મેં કેવા કાર્ડ કર્યા છે ખબર છે તમને? તમારા ઘરમાં જે નકામા કેલેન્ડર છે, એ કેલેન્ડરનું કટિંગ કરી અને કોઈ પણ કાગળમાં તમે ચોંટાડી શકો છો. એટલે આવી રીતે તમારા કાર્ડ બની જશે. એમાંથી આપણે કેટલી બધી આમાંથી રમત રમી શકીએ છીએ. તો ચાલો આપણે ચાલુ કરીએ. રમત કેમ રમવાની છે? પહેલા વહેલા તમે આજુબાજુના બાળકો ગોઠવાઈ જાઓ. પછી પહેલા એક બાળકને વારો લેવાનો, એને બે કાર્ડ, કોઈ પણ બે કાર્ડ ઉપાડવાના. એક ઉપાડ્યું અને આ બીજું ઉપાડ્યું. ચાલો બાળકો, બતાવો જે ક્યુ કાર્ડ છે. તો કે એક છે અને છ છે. તો આપણે અહીં એક લખશું, એને વત્તા છ કરશું. હવે આપણો સરવાળો બની ગયો બે બે અક્ષરનો, બે શબ્દનો, બે આંકડાનો. તો આપણે હવે એને ગણશું. કેવી રીતે ગણશું? પહેલા વહેલા એક છે તો ત્યાં તમે કોઈ પણ વસ્તુ મૂકી શકો, અથવા તમારી પાસે વસ્તુ નથી તો આપણે મીંડા પણ મૂકી શકીએ. એક છે તો તમે એક મીંડો મૂકો. પછી છ છે તો ત્યાં છ મીંડા મૂકો. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ. હવે બાળકો, આપણે બધા જ મીંડા ગણવાના છે, કારણ કે આપણે સરવાળો કરવાનો છે. એટલે આપણે બધા જ મીંડા ગણી લેશું, એટલે ભૂલ ન પડે એટલે આપણે એને ચક્કર કરી દઈએ. હવે આપણે જ્યારે એક મીંડા ઉપર આપણે એક આંગળી મૂકીએ ત્યારે જ એક બોલવાનો છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત. જવાબ કેટલો આવ્યો આપણો? સાત. જો બાળકો, સરવાળા આપણા સહેલા થઈ ગયા ને? ઘરે તમને કોઈ આપે ન આપે, ટીચર પણ ન હોય તો કાંઈ નહીં, મમ્મી પણ ન આપે તો કાંઈ નહીં. આપણે આપણે કેલેન્ડર ન હોય તો આપણે હાથે કાગળમાં પણ આવા કાર્ડ બનાવી શકીએ. જો આપણે આવી રીતે બીજા બાળકનો વારો આવે, બીજું બાળક બે કાર્ડ ઉપાડે, આપણે બાળ કાર્ડ છે ને ઊંધા છે એટલે કોઈને ખબર નહીં પડે કે ક્યાં ક્યાં આંકડાના કાર્ડ આવશે. જ્યારે આપણે ખોલશું ત્યારે ખબર પડશે કે કેટલા આવ્યા. એમ જુઓ, એકમાં એક છે અને એકમાં બાર છે. તો એક એટલે કેટલા? તો કે એક એટલે એક, એટલે એકમમાં એક જ આવે. તો આપણે એક મૂકશું. બાર છે એટલે એકમ અને દશક, વત્તા એક, બે. અહીંયા જગ્યા ખાલી છે તો ખાલી રહે તો પણ વાંધો નહીં, અથવા તમારે શૂન્ય મૂકવું હોય તો મૂકી શકો. શૂન્ય આગળ જ મૂકવાનું, પાછળ જમણી બાજુ નહીં મૂકવાનું. હવે આપણે આને સરવાળો ગણશું. આપણે હવે સરવાળો બે ભાગમાં છે. જો તમને ગણવામાં તકલીફ થતી હોય તો આમાં એકમ દશક તમે દોરી શકો છો. એકમ દશક. હવે આપણે આને ગણશું. પેલા એક, તો એક શૂન્ય મૂકો. બે, તો બે મૂકો. પછી આપણે આને ગણી લઈએ. એક, બે, ત્રણ. હવે આ દશક બાજુના ગણશું. શૂન્ય એટલે કાંઈ નહીં, એક એટલે અહીંયા આપણે એક મૂકશું. એક ના એક કેટલા થયા? બાર ને એક, તેર. એવી રીતે બાળકો, તમે જો બે મોટા આંકડા આવે તો એવી રીતે મોટા સરવાળા પણ તમે ગણી શકો. માનો કે તમારે આવા બે આંકડા નીકળ્યા છે તો તમે શું કરશો? એકમ અને દશક આમ કાર્ડ ગોઠવી આમ સરસ રીતે એકમ દશક લખી લેવાના. પેલા બાર વત્તા ઓગણત્રીસ. અહીંયા તમે પણ એકમ લખી લ્યો, એકમ અને દશક. તમે એક એવું ચોખંડું દોરી રાખો કે એકમ અને દશક જ હોય. ખાલી આંકડા ભૂસવાના અને નવા વિદ્યાર્થીના નવા મૂકવાના.
હવે આપણે આને ગણવાના છે. કેવી રીતે ગણશું? તો તમારી પાસે કોઈ પણ વસ્તુ હોય તો ઈ પણ તમે ગણી શકો. માનો કે આ મારી પાસે મોતી છે, તો હું પહેલા બે મોતી લઉં, તો બે પછી નવ મોતી લઉં, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ, બે અને નવ એને મારે બેને ભેગા કરી દેવાનું, એટલે ઉમેરી દેવાનું. ઉમેરવું એટલે સરવાળો. તો આ ઉમેરી દીધા, હવે ફરીથી ગણવાનું, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. તો બાળકો અગિયાર થયા, તો અગિયાર આપણે કેવી રીતે મૂકશું? એક ખાનામાં અગિયાર નહીં મૂકવાના, પણ માનો કે અહીં અગિયાર આવ્યા તો આ તો એકમનું ખાનું છે, તો અગિયાર થયા તો એકમનો જે એક છે એને રહેવા દેવાનો, દસકનો એક છે એને એના ખાનામાં જવા દો. હવે આને પહેલા એક આવ્યો તો આપણે એક વસ્તુ મૂકશું, પાછો એક છે તો એક મૂકશું, પાછા બે છે તો બે મૂકશું. હવે એને ગણો, એક બે ત્રણ ચાર. જુઓ બાળકો કેટલો જવાબ આવ્યો, 41.